આખી વાત એટલા માટે કરું છું કારણ કે અહીંયા બે પેઇન્ટિંગ એવા છે જે એમણે પોતાની દીકરીની મધ્ય વયને ધ્યાનમાં રાખી અને ચિત્રેલા ચિત્રો છે. કોઈ પણ માની અંદર જ્યારે મુક્તતા એના મનની અંદર આવે છે, એના વિચારોની અંદર આવે છે, એની આર્ટની અંદર આવે છે. મોટે ભાગે લોકો એવું માનતા હોય છે કે જે લોકો આર્ટિસ્ટ હોય છે ને એ ભણવામાં નબળા છે એટલે એ લોકો આર્ટિસ્ટ બન્યા છે. આ એક છાપ છે સમાજની. અને ઘણી બધી વાર એવું હોય છે કે એમને આર્ટમાં એટલો બધો રસ હોય છે જેને કારણે ભણવામાં રસ નથી પડતો હતો. અને બીજા કેટલાક એવા હોય છે કે જે ભણવામાં એટલા બધા મગ્ન રહે છે જેને કારણે એમની આર્ટ જે છે એ બહાર ડોક્યું નથી કરી શકતી. તો સીમા, તમારી પાસે એક એવું એક્ઝામ્પલ છે કે જે કમ્પ્યુટર એન્જિનિયરિંગ સુધી કોઈ વ્યક્તિ ભણી હોય અને એની આર્ટ એના લગ્ન થયા પછી એના હસબન્ડને 15 વર્ષ પછી ડિસ્કવર થાય એટલી બધી સંતાડીને ક્યાંક એવા ચોરખાનાની અંદર ઊભી દીધી હોય કે માંડ માંડ એમને આટલા બધા આત્મીય પતિને પણ એ બહાર કાઢતા આટલું આટલી સ્ટ્રગલ પડે. બટ આઈ વોન્ટ ટુ કોંગ્રેચ્યુલેટ યુ કે તમે એની અંદરનો આ જે સોલ છે, જે એની આઈડેન્ટિટી છે, એ તમે આજે ડિસ્કવર. સો ધીસ ઇઝ એન એક્ઝિબિશન ઓફ નોટ હર પેઇન્ટિંગ્સ બટ હર facets of her personality and her own identity and her deep thoughts of what womanhood should be. And I really congratulate you. Beautiful work. અને આ બ્લેક એન્ડ વ્હાઈટ દરેક ચિત્રની અંદર તમે તમારા મનના રંગો પૂરી શકો આ ચિત્રો જોતા જોતા, એવી અમે આશા રાખીએ છીએ. થેન્ક યુ ફોર કમિંગ હિયર. નમસ્કાર. નારીત્વ, નારીત્વ એટલે પહેલું મનમાં એક તમને એવું થાય કે નારીત્વ કેમ, કેમ નારીત્વ શબ્દ પકડ્યો અને નારીત્વ જ કેમ આનું નામ આપ્યું? તો નારીના ગુણ, નારીની શક્તિઓ, પ્રેમ છે, સંવેદના, બલિદાન, પોષણ, કોઠાસૂઝ, નારીના ગુણ અને નારીની શક્તિ, આ બંનેનો સરવાળો એટલે નારીત્વ. હવે આ નારીત્વને બતાવવું કેવી રીતે, વ્યક્ત કેવી રીતે કરવું, એની માટે ડિક્શનરીના શબ્દો ખૂટી જાય, ક્યાંક તમને વ્યાખ્યા ના મળે, તો એની પરિભાષાને રજૂ કરવા માટે એક પેઇન્ટિંગનો સહારો લીધો. હું આર્ટિસ્ટ છું, હું સીમા પટેલ. કલા વિશે એટલું તો ચોક્કસ કહીશ કે કલાની સીમા નક્કી નથી હોતી, અને એમાં મળી જાય આપ સૌનો સાથ તો મંજિલ ક્યારે દૂર નથી હોતી. ચાલવા તો માંડો, રાહમાં ઈશ્વરીય પ્રેરણાની શક્તિની કઈ કમી નથી હોતી. આજ મારો ધ્યેય અને આજ પેઇન્ટિંગમાં દર્શાવવાનો પ્રયત્ન. બેઝિકલી હું ફિમેલ છું એટલે એવું નહીં કે ખાલી ફિમેલની જ વાર્તા કરવાની, પણ હું પોતે વ્યક્ત કરું છું, હું પોતે અનુભવું છું, મારા વિચારો એ મારા પેઇન્ટિંગમાં ક્યાંક ને ક્યાંક તમને ઝલક બતાવશે. એક સ્ત્રી છે, એક સહસ્ત્ર રૂપે એ પોતે બતાવતી હોય છે કે હું સહસ્ત્ર રૂપે કામ કરી શકું, ક્રિયાસર થવું છું. તો એ માં છે, એક દીકરી છે, એક પત્ની છે, એક વાઈફ, એક પુત્રવધુ છે, એક પ્રેમિકા છે, એક મિત્ર છે, એક બોસ છે. બધા જ કિરદારોમાંથી એ પસાર થતી હોય છે, ત્યાં એના દરેક અલગ અલગ રૂપો હોય છે. તો એ રૂપો ક્યારે સાકાર થાય, એ પોતે સકારાત્મક ભાવના ધરાવતી હોય, એ પોતે, હું જેમ કે મેડિટેશન કરતી હોઉં તો હું મારા ચક્રા બેલેન્સ રાખતી હોઉં, મારો ઓરા એકદમ સકારાત્મક ને એકદમ સ્ટ્રોંગ હોય, પોઝિટિવ હોય, તો હું જે કામ કરું ને એ બધા જ કામ સકારાત્મક થાય, ઉર્જામય થાય, પોઝિટિવ થાય, હું કોઈકને પ્રેરણા આપી શકું એવું કામ થાય મારાથી. તો એ જ ક્યારે થાય કે જ્યારે હું પોતે એટલી સ્ટ્રોંગ હોઉં. એટલે એક સ્ત્રી તરીકે, એક તમે એટલું બધું સરસ કામ કરો કે બધાને તમે એ ભાવ આપી શકો. એટલે દરેક અલગ અલગ સ્ત્રીના રૂપો છે, અલગ અલગ ભાવનાઓ છે, અલગ અલગ વિચારો છે, એ બધું જ એક વ્યક્ત કરવાનો ટ્રાય કર્યો છે મેં. આ પેઇન્ટિંગ અમદાવાદની ગુફામાં એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે અને આ જગ્યા મારી માટે એક આર્ટની દુનિયા છે. એક આમ જીવ મળે, અહીંયા આવવાથી એક મંદિર જેવું ફિલિંગ આવે કે એક ચિત્રનું અહીંયા આગળ એક આત્મીયતા છે, એક જોડાણ છે. અને અહીંયા એક્ઝિબિશન ના કરું તો એક સાચા ચિત્રકાર તરીકે ઠેરાવું નહીં, એવું મારા મનમાં બહુ જ લોંગ ટાઈમ થી ચાલતું હતું. એક પેઇન્ટિંગ ને નવું જીવ મળ્યો હોય ને એવો અનુભવ થાય, એટલે બહુ જ સારું આમ ફીલ થાય છે કે હું આ લેવલ ઉપર છું અને બધાના ખૂબ આશીર્વાદ છે, બધાના ખૂબ ખૂબ બ્લેસિંગ છે અને ખૂબ કામ કરવાની મજા આવે છે. થેન્ક યુ, ધન્યવાદ. મારું નામ મથુરભાઈ, સીમાબેનના પપ્પા તરીકે. સીમાબેનને નાનપણથી જ મેં આ ટ્રેનિંગ આપેલી છે અને એ નાનપણથી આ તૈયાર થયેલી છે. અને જ્યારે 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 કોઈ પણ કામ હોય ત્યારે એ બોલ્ડલી આ કામ ઉપર કરે છે. જ્યારે સ્કૂલમાં હોય ત્યારે પણ આ કામ કરતી, સ્ટડીમાં હોય
આ કામ કરે. કોઈ પણ પ્રશ્નનું પૂછપરછ કરવી હોય એના ટીચરને ન પૂછતા મને પહેલાં પૂછી લે, એટલે એની આ રૂચિ છે, એ રૂચિ પહેલાંથી સર્જન થયેલી છે. અને અત્યારે હાલ જે આ કામ કર્યું છે એ એક્સ્ટ્રીમલી એક્સ્ટ્રીમલી વિચારવા જેવું છે. કોઈ પણ ચિત્રને જે એંગલથી જે માણસ જુએ છે એ એંગલથી એને વિચારણા આવી જાય છે, એટલું એક્સ્ટ્રીમલી હું ખુશ થઈ છું. અને આજે મારો મને ધન્ય ધન્ય છે કે દીકરી આટલું બધું કામ કરી શકે છે અને આટલું બધું આગળ વધી છે.